लगाओ। भगवान भोलानाथ सदाए भस्म लगावे। शंकराचार्य ने तमे जोशो, संतों ने जोशो, यहाँ बधे अंगों की अंदर, कानों की अंदर बधा जे तिलक करे छे, तिलकनो एक आगो महिमा छे भाई। तिलक थी बुद्धि नी सुधि वधार जो या जिंदगी ना चोपड़ा मा सरवाड़ो मानजो। है जलमिति भस्म, स्थलमिति भस्म, वायु आ आ शरीर भस्म छे। કઈક સંતો આખા શરીરે જે ભસ્મ લગાવે છે એનું કારણ એટલા માટે છે, આનો વરી મોહ શું, આના મોહે તો આપણને મારી નાખ્યા, એક દી ભસ્મ થવાનું કાયમ યાદ રહી, એટલા માટે તો ભસ્મ ભગવાન શિવ લગાવે છે, સંતો પણ લગાવે છે, એના ચીલે ચાલે છે। એટલે ત્રિપિંડ હોવું, તિલક હોય, એક ઓળખાણ છે। એક એક ભગવાનના ભજન નહીં, કારણ કે તમને ખબર છે કે આમાં સરકારી જેટલા ઝાડ રોડ ઉપર હોય એને એને એક કલર કરેલો હોય છે ને ઘેરું, એ પડી જાય, કોઈ કાપી જાય કદાચ તો એ કોઈ લેવા આવે ખરું, એને એને કોઈ હાથ ન લગાવી શકે, કારણ કે એક છાપ છે, ગુરુ મહારાજની એક છાપ જેને ધારણ કરી છે એનો ક્યારેય વાળ વાકો થાય નહીં। એટલે તિલક કરો, કપાળમાં રોજ તિલક કરો, જોકે તમે કરો છો, જે ચાંદલા કરો છો એ તમારો તિલક છે, પણ હા એમાં થોડોક સુધારો કરો તો સારું, એ તમારી મરજી, કાળી ટીલી ન કરો તો સારું, એ આગળ ચાંદલાનો મહિમા આવશે। કે આ તમારું ત્રીજું નેત્ર છે એ ઉર્જા છે એ તમારી ખતમ ન થઈ જાય, એની અંદર ગુંદ આવે ચાંદલામાં, અને ગુંદ આવવાથી તમારી શક્તિઓ બધી ત્યાં કેન્દ્રિત થયેલી હોય, એને ખુલવા તમે ન દો, બ્રહ્મરંધ્રમાં ધ્યાન ન કરી શકો, માટે કંકુના ચાંદલાનો ઘણો મહિમા બતાવ્યો છે। એટલે ભસ્મ લગાવવું, ભગવાન શિવની કથા સાંભળો, શિવ સ્મરણ કરો, આમ તમારું જેટલું જીવન બાકી એ જીવન દરમિયાન તમે આ બધું કરશો તો તમારા બધા જ પાપો નાશ થઈ જશે। ભસ્મ લગાવી, રુદ્રક્ષની માળા પહેરી, ભગવાનની કથા સાંભળવાથી ઉત્તમ ફળ મળે છે। આપણે ભગવાનની કથામાં આવે ને ત્યારે બહુ કદાચ બની ઠણીને ના આવે ને તો કાંઈ વાંધો નહીં, કારણ કે પૂતના બહુ બની ઠણીને આવી હતી પણ ભગવાને એના સામું ન જોયું, બધાએ કીધું કેટલી સરસ રૂપાળી છે, ઉંચીડીના ચંપલ પહેરાતા, ઓળી આટીનો અંબોળો લીધો તો, હાથમાં પર્સ હતો, દક્ષિણી સાડી પહેર, કેટલી તૈયાર થઈને આવી હતી પણ ભગવાને એને હામું પણ જોયું, દ્રષ્ટિ પણ ના આપી। આ ત્યારે સંતોએ કીધું કે કનૈયાએ આંખ કેમ બંધ કરી દીધી, તો કે એટલા માટે આંખ બંધ કરી, ભગવાન કહે છે કે આ બહુ જોયા જેવી નથી, ભગવાન કે હું કોઈને કપડાને જોતો જ નથી, હા એ તો બને ઠણીને આવી છે, કપડાં સારા પહેરીને આવી પણ એનું કાળજું જરાય સારું નથી, એનું કાળજું સારું હોય એના સામું ભગવાન જોવે, સાદા કપડાં પહેરીને આવો, કપડાંની અસર પણ એક થાય છે આપણા ઉપર, સાદા કપડાં હોય તો બહુ સારું। ભસ્મ લગાવીને આવીએ, રુદ્રાક્ષ પહેરીને આવીએ, ચંદનનો ચાંદલો કરીને આવીએ તો ભગવાનને બહુ ગમે, એટલે પહેરવાની ઈચ્છા થાય સોનું તો રુદ્રાક્ષની માળા સોનામ મઢીને પહેરો, કાંઈ વાંધો નહીં, આટલું તો જોઈએ, પોલીસની પાસે લાયસન્સ હોય છે ને, નંબર હોય, પટ્ટો હોય, ડ્રેસ હોય, આમ ઊંચો હાથ કરે તો તરત આપણે પાલન કરવું પડે, સીટી વગાડે ને આપણે ઊભા રહી જાય, કારણ એની પાસે ડ્રેસ લાયસન્સ નંબર ન હોય ને હાથ ઊંચો કરે તો કોઈ પાલન કરે નહીં। એમ શિવના દરબારમાં આપણે જો પ્રવેશ કરવો હોય, શિવ પૂજા કરવા માટે ભસ્મ લગાવવી પડે, પૂજાની પદ્ધતિ છે, ભસ્મ લગાવીને પછી પૂજા કરો, અને હવે શિવજી ભગવાનને ભગવાને તો આખા શરીરે ભસ્મ લગાવી છે, આપણાથી કેમ થાય, સામાન્ય માણસ તો આખા શરીરે તો નહીં લગાવી શકે, પરમાત્માએ જે કર્યું તે કરવામાં બહુ મુશ્કેલી છે, આખા શરીર પર ભસ્મ ન લગાવી શકાય તો એક ભસ્મનું ત્રિપુંડ તો આપણે કરી શકીએ ને, આમ ત્રિપુંડ કરીને આવો, અરે ત્રિપુંડ ન થાય તો ભસ્મનો ચાંદલો થઈ જાય તો પણ ઘણું છે, ભસ્મનો ચાંદલો દરેક ભાઈ બહેન કરી શકે, કંકુનો ચાંદલો બધા ન કરી શકે પણ ભસ્મનો ચાંદલો સૌ કોઈ કરી શકે। શિવજી સ્મશાનના દેવ ભગવાન છે, સદાશિવજીએ ભસ્મનો સ્વીકાર કર્યો, જેમ આપણે પાવડરનો સ્વીકાર કર્યો
એમ શિવજી ભસ્મનો સ્વીકાર કર્યો. શિવજી ભગવાનની આ વાતનો સ્વીકાર કરવામાં આવે, એક દિવસ પાવડર છોડી અને શિવજીની ભસ્મ લગાડવામાં આવે તો આપણે ભારત દેશની ગરીબાઈ જતી રહે. આમ તો પહેલાં પાવડર નહોતા નીકળે ને ત્યારે છોકરાને અરાયું નીકળતી ખબર છે, ત્યારે તમે શું લગાવતા? પ્રભુત જ લગાવતા હતા. સમય હતો એક, મટી જતી હતી, એમાં કોઈ પાવડર પેન્સિલ નીકળ્યા નહોતા ત્યારે. ભગવાન શિવજીની વાતનો સ્વીકાર કરી લેવામાં આવે, પાવડર કરતાં ભસ્મ લગાવે તો વધારે સારામાં સારું. શિવજી ભગવાન પાગલ નથી, સંસારમાં નિવાસ કર્યો, વ્યાઘ્ર ચર્મ પરિધાન કર્યું, ભસ્મ લગાવી, ડમરો રાખે, ત્રિશુલ રાખે. આપણા ભગવાન શિવની અલૌકિક લીલા અને રચના છે. શા માટે પરમાત્મા શિવજીએ બધું રાખ્યું હશે? તો એક ભક્તરાજ ભગવાન રામચંદ્રજી પાસે ગયા. ભગવાન રામચંદ્રજીની પાસે એક જૈન જય જયકાર કરવા લાગ્યા, તપ કરવા લાગ્યા. હે પરમાત્મા રામ પધારો, પધારો, દયા કરો. ભગવાન રામ પધાર્યા, ભક્તરાજને કહે, હે ભાઈ તું માગ, તારા ઉપર હું પ્રસન્ન થયો છું. ભક્તરાજે માંગણી કરી, હે ભગવાન રામચંદ્રજી, તમે મને સુખ આપો, હું સુખ માગવા તમારી પાસે આવ્યો છું, બહુ દુઃખી છું. ભગવાન રામચંદ્રજી કહે, હે ભાઈ તારે સુખ જોઈતું હોય તો 14 વર્ષ જંગલમાં જા, ઉઘાડા પગે ચાલ, સાધુ સંતોની સેવા કર, ફળ ફૂલ ખા, અનેક પ્રકારના નિયમોનું પાલન કર, પછી તને સુખ મળશે. એટલે ભક્તરાજ કહે કે આ ભગવાનની પાસે કંઈ સુખ માગવા આવ્યો, ત્યાં તો આપણે દુઃખની વાત કરી, હવે આવા તો કંઈ ભગવાન હોય, આ ભગવાનને ફેરવી નાખો, આ ભગવાનને મને કંઈ સુખ આપ્યું નહીં, એટલે હવે આપણે એને ભજવા નથી, એટલે ભગવાનને બદલી નાખો. જ્યાં સુખની માંગણી કરવા આવ્યા ત્યાં તો લાંબુ લાંબુ દુઃખનું લિસ્ટ બતાવ્યું રામચંદ્ર ભગવાને, આમ કરો ને તેમ કરો ને. તો હે ભગવાન રામચંદ્રજી, મારે આવું કામ કરવું ના પડે અને સોફા સેટમાં સૂતો હોઉં, એર કન્ડિશન રૂમમાં હોઉં અને સીધું આકાશમાંથી સુખનું વિમાન ઉતરે એવી કોઈ યોજના નથી? ભગવાન રામચંદ્રજીએ ના કહી, ભાઈ આવું તે કંઈ તને આપી શકીએ? સુખ તારે જોઈતું હોય તો આ બધું કરવું પડે. ત્યારે ભક્તરાજના મગજમાં કંઈક ક્રોધ હતો, એને એમ થયું ભગવાનમાં કંઈ મજા નથી, આ ભગવાનમાં બહુ મજા આવતી, એમને બહુ ભજવા જેવા નથી, આ ભગવાનને છોડીને ચાલો હું બીજા ભગવાન પાસે જાઉં. આ રામ તો આપણને આવું બધું બતાવે દુઃખનું લિસ્ટ, કોઈને પૂછ્યું બીજા કોઈ ભગવાન છે? તો કે હા છે, કૃષ્ણ ભગવાન છે. તો કૃષ્ણ ભગવાન પાસે જઈને કૃષ્ણને પ્રાર્થના કરી, કનૈયા ભગવાન, મેંડો ધૂન બોલવા, ગિરધારી ગોપાલ લાલ, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, ને હાથી ઘોડા પાલકી, મેંડો ભગવાનને ભજવા. ભક્તરાજે તો કનૈયાને પ્રાર્થના કરી, ભગવાન કૃષ્ણે તો ગળગળતી દોટ મૂકી. ભક્તરાજને કહે, માગ માગ માગ, તારા પર હું પ્રસન્ન થયું, જે જોઈ તે માગ. ભક્તરાજે માંગણી કરી, હે ભગવાન હું રામની પાસે ગયો, સુખની માંગણી કરી તો એને બધી દુઃખની વાત કરી, હવે તમે તો એમ નહીં કરો ને, હું તમારી પાસે સુખની માંગણી કરવા આવ્યો છું, મને સુખ આપો. ભગવાન કનૈયાએ કહે, સુખ જોતું હોય તો જેલમાં જેલમાં લેવો પડે, સગી માતાનું ધાવણ છોડી બીજા માતાનું ધાવણ ધાવવું પડે, ઉઘાડા પગે ચાલવું પડે. બોલો મંજૂર છે? સમજાય છે ને? ઠંડુ ભોજન ખાવું પડે, ગૌ માતાની સેવા કરવી પડે, 12 વર્ષ સુધી આશ્રમમાં રહી ગુરુજનોની સેવા કરી, અભ્યાસ પૂરો કરી, પછી તને સુખ મળશે. આ ભક્તરાજને એમ થયું કે આ બધા ભગવાન આવા ને આવા કે શું, જ્યાં જઈએ ત્યાં આમ કરવું ને તેમ કરવું, જેલમાં જવું, જેલમાં ધારણ કરવું ને માતાનું દાવણ છોડવું, જંગલમાં જવું, બધા ભગવાન દુઃખની વાત કરે છે, કૃષ્ણ પણ મારા કામના નથી. પછી કોઈએ પૂછ્યું, ભાઈ હવે કોઈ ભગવાન છે આ રામકૃષ્ણ સિવાય બીજા કોઈ હોય તો કહેજો. એક ભાઈએ કહ્યું, હા એક ભગવાન છે, એને ભગવાન સદાશિવ કહેવામાં આવે છે, આશુતોષ કહેવાય છે, મહેશ્વર કહેવાય છે, એ તો કરુણાલય કહેવાય છે,
અને એ ભોળો નાથ પાછો છે, એ કદાચ તારું કામ કરી દેશે. ભોળો છે ને એટલે જે કંઈ માગીશ એ તને આપી દેશે. એને આપવાની ખબર પડે છે, એને ધમાલની ખબર પડતી નથી. એની પાસે તું જા. ભક્ત રાજે પછી એ હોય ક્યાં? તો કે કહે શમશાનમાં હોય છે. શિવને પ્રસન્ન કરવા હોય તો શમશાનમાં જવું પડે. શમશાનમાં કોઈ કાચા પોચાની મજાલ નથી. બાજુમાં નીકળે ને તો બધા રદા આમ બીક લાગે. હોય કાંઈ નહીં પણ તોય માણસને શમશાનની બીક લાગે. શમશાનની બાજુમાં પ્લોટે કોઈ ન લે સસ્તા હોય તો એ. એટલે બધા ત્યાં ન જાય. શિવ ભગવાને ત્યાં નિવાસ કર્યો કે આમ કાયમ ગળદી થાય નહીં ક્યારે. અને બીજી એક વાત છે, ગમે ત્યારે મારી પાસે આવવું જ પડે બધાને, માનતો હોય કે ન માનતો હોય. બીજો ભક્ત શિવ પાસે ગયો, ત્રિલોકનાથ પરબ્રહ્મ પરમાત્મા ભગવાનનો જય જયકાર એણે કર્યો. હે પરમાત્મા, હે ધર્મના આધાર, તમે પ્રસન્ન થાજો. અને એક બિલીપત્ર ચડાવ્યું અને આમે ભગવાન બિલીપત્ર ચડાવે પ્રસન્ન થાય. હર હર મહાદેવ કરી જ્યાં જળનો લોટો ચડાવી દેવામાં આવે ત્યાં પ્રસન્ન થઈ જાય એવા ભગવાન ભોળાનાથ. શિવજી જેવો કોઈ દેવ નહીં. અને ભસ્માસુર જેવાને ભસ્મ કંકણ આપ્યું, રાવણ જેવાને લંકા ગઢ, પોતાની પત્ની પાર્વતી મંગલો બધું જ આપ્યું. તો ભગવાન શિવજી ખૂબ ઉદારદાતા, ત્યાગી, દિગંબર, બહુ ભોળા. એના અનુસંધાનમાં એક બીજું દૃષ્ટાંત આપે છે. એક નાનકડું ગામ હતું. ગામના પાદરમાં એક ખડખડતી નદી વહેતી હતી. નદીના સામે કાંઠે ભગવાન શિવનું મંદિર હતું. ગામમાં એક ભાઈએ એવી પ્રતિજ્ઞા લીધી કે દરરોજ ભગવાન સદાશિવજીને મંદિરે જઈ શિવલિંગ ઉપર એક લોટો જળનો ચડાવી દેવો. એક ગામમાંથી બીજી એક વ્યક્તિ રહેતી, એણે એવી પ્રતિજ્ઞા લીધી કે પેલો ભાઈ ભગવાન શિવનો દીવો પ્રગટાવી આવે ને આપણે જઈને ફૂંક મારીને પલવી આવું. બે નિયમ લીધા. હા, પેલા ભાઈ જાય દરરોજ ભગવાન શિવજીને લોટો ચડાવે, દીવો કરે, પાછળથી બીજો ભાઈ જાય ફૂંક મારીને દીવો ઓલવી આવે ને બેયનો સમય પસાર થયો. એક દિવસ ચોમાસાની ઋતુમાં જોરદાર વરસાદ વરસ્યો. નદી બે કાંઠામાં આવી, સામે કાંઠે ન જઈ શકાય એવી સ્થિતિ થઈ. દીવો પ્રગટાવવા જે ભાઈ જતો હતો ને ભાઈએ આજે મનમાં એવું નક્કી કર્યું કાલે હું બે દીવા પ્રગટાવીશ, એમ વિચારી પાછો વળી ગયો ને ઘેર જતો રહ્યો. હવે જે ભાઈ દીવો ઓલવવા જતો હતો ને કંઈ એવો ખ્યાલ નહીં કે પેલો ભાઈ ગયો જ નથી, એની ઓલવવામાં નિષ્ઠા હતી. આજે ભાઈ દીવો ઓલવવા જતો એને નક્કી કર્યું કે આજે દીવો ઓલવવા જવું તો નદીમાં એને ઝંપલાવ્યું. સામે કાંઠે ગયો, મંદિરમાં જઈને જોયું તો દીવો પ્રગટાવ્યો જ ન હતો. પછી દીવો ઓલવવાનો ક્યાં સવાલ રહ્યો? એણે નક્કી કર્યું પેલા ભાઈ દીવો પ્રગટાવ્યો નથી તો હું દીવો પ્રગટાવું, કારણ કે મારે પ્રગટાવવું તો ઓલવાય ને, એમ વિચારી દીવો પ્રગટાવ્યો. તરત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સદાશિવ કરુણા સિંધુ પ્રગટ થયા. પેલાને કહે માગ માગ તારા ઉપરનું પ્રસન્ન થયો છું. ભગવાન હું તમને પ્રસન્ન કરવા આવતો નથી, હું તો દીવો ઓલવવાનો ધંધો કરું છું. શિવ ભગવાન કહે ભાઈ મારા મંદિરે આવીને એક જ વખત દીવો પ્રગટાવે એના પર હું પ્રસન્ન થાવ. આ કેવા ભોળા ભગવાન, વિચાર કરો. ખૂબ સરળતાથી પ્રસન્ન થનાર ભગવાન એ જ ભોળાનાથ. પેલો ભક્ત રાજ આજે શમશાને આવી શંકરદાસાની પ્રાર્થના કરવા લાગ્યો. હે કૈલાસ કે નિવાસી, તને નમું બાર બાર. હા, વારંવાર હું તને નમું છું કારણ કૈલાસ કે નિવાસી નમું બાર બાર, નમું બાર બાર. આયો શરણ તિહારે પ્રભુ તાર તાર કૈલાસ કે નિવાસ નમો બાર બાર, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર નમો બાર બાર, બાર બાર નમો બાર બાર. Thank you.
दुख कभी शिव तुमने निराशन किया। बड़ा दातार तू आयो शरण तिहारे प्रभु कर कर तू। ओमकार तू ओमकार तू आयो शरण तिहारे शंभु कर कर तू। क्या क्या नहीं दिया तूने हमको प्रमाण दे बस गए त्रिलोक शंभो तेरे नाम से। अरे क्या क्या नहीं दिया तूने प्रमाण दे बस गए लोग संभव।